ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે હવે આપણે આજનો વિષય છે ગણિત બરોબર આપણો આજનો વિષય છે ગણિત મારું નામ છે માધવી અને હું સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 2 ની શિક્ષિકા છું અને મારે આજનો વિષય લેવાનો છે ગણિત હવે જો ગણિતમાં તમે સરવાળા બાદબાકી ઘણા બધા પ્રકરણ શીખી ગયા છો હવે આજનો વિષય આજનો પ્રકરણ છે આપણો પ્રકરણ નંબર 11 લીટીઓજ લીટીઓ હવે તમને ખબર છે લીટી લીટી એટલે સામાન્ય લીટો દોરો હવે તમને કોઈ પેન્સિલ આપી દેશે બરોબર પેન્સિલ તમને આપી દેશે અને કોઈ એમ કહેશે કે આનાથી તારે ખાલી લીટીઓજ કરવાની છે તો તમે કેટલી બધી લીટીઓ કરશો કરશો ને આડી કરશો ઊભી કરશો ત્રાસી કરશો તો કેટલી બધી લીટીઓ થાય છે તો અહીંયા આપણે લીટીઓની સમજૂતી મેળવવાની છે અહીંયા તમને ઉદાહરણ આપેલા છે અને એ ઉપરથી તમારે સમજવાનું છે અને આપણે લીટીઓ એ પ્રકરણ ચલાવવાનું છે હવે જો તમને અહીંયા સમજો અને અહીંયા શું કીધું છે ધ્યાનથી સાંભળો પહેલો દાખલો છે હાથથી દોરો આપણે દોરવાનું શું છે લીટીઓ ત્રણ ત્રણ લીટીઓ આપણે ત્રણ ત્રણ લીટીઓ દોરવાની છે હવે ત્રણ લીટી ઊભી પણ હોઈ શકે આડી હોઈ શકે અને ત્રાસી પણ હોઈ શકે છે કઈ રીતે જોશો ચલો હાથથી દોરો એટલે આપણે હાથેથી એમને ફૂટપટ્ટી કંપાસ નો ઉપયોગ કર્યા વગર આપણે એમને હાથથી દોરવાની છે ત્રણ ત્રણ લીટીઓ દોરવાની છે ચાલો પહેલા તો આપણે 1 2 અને 3 આમે કઈ લીટી દોરેલી છે ઊભી લીટી દોરેલી છે એટલે કે ઊભી ઠીક છે ત્રણ લીટી મે દોરેલી છે ઊભી ત્યારબાદ છે 1 2 અને 3 તો આ લીટી મે કઈ દોરેલી છે આડી તો આડી ઠીક છે ચાલો હવે કઈ દોરશું આપણે ત્રાસી 1 2 અને 3 તો આ લીટી કઈ દોરેલી છે મે ત્રાસી ચાલો સમજાઈ ગયું હવે કોઈ દોરી શકશે નહીં હવે છે આપણે આ ત્રણ ત્રણ લીટીઓ કેવી કરેલી છે મે ઊભી કરેલી છે આડી કરેલી છે અને ત્રાસી પણ કરેલી છે ત્રાસી લીટી તમે આમ પણ કરી શકો અને આમ પણ આ રીતે પણ કરી શકો છો પણ કહેવાશે મને ત્રાસી લીટીઓ તો આપણો આ પ્રકરણ જ એ છે કે લીટીઓ જ લીટીઓ એટલે લીટીઓ દોરો હવે તમને પહેલું જે રકમ છે એમાં હાથથી દોરવાનું કીધું છે હવે ત્યારબાદ શું કીધું છે કંપાસ બોક્સ અને નોટબુક ની કિનારી અહીંયા શું આપેલું છે કંપાસ બોક્સ તો મે એક કંપાસ બોક્સ લીધેલો છે મારી પાસે એક કંપાસ બોક્સ છે તો હવે કંપાસ બોક્સ થી મારે ઊભી લીટી દોરવાની છે આડી લીટી દોરવાની છે અને ત્રાસી લીટી દોરવાની છે તો તમારી પાસે હશે કંપાસ બોક્સ તો તમારે કંપાસ આવી રીતે લેવાનો છે અને એને નોટબુકમાં આવી રીતે ગોઠવવાનો છે આવી રીતે ગોઠવી અને પછી ત્રણ ઊભી લીટીઓ સમાન દોરવાની છે આ રીતે ચાલો થઈ ગયું તો આ છે ઊભી લીટી પછી ત્યારબાદ હું શું કરીશ આડી લીટી ત્રણ કંપાસ બોક્સની મદદથી આપણે ત્રણ આડી લીટી દોરશું તો આ શું છે આડી લીટી ઠીક છે ચલો આડી લીટી હવે ત્યારબાદ કંપાસ બોક્સની મદદથી આપણે ત્રાસી લીટી પણ દોરીશું 1 2 અને 3 ચલો તો આ આપણે દોરી છે ઠીક છે ચાલો હવે કંપાસ બોક્સની મદદથી મે ઊભી લીટી દોરેલી છે આડી લીટી દોરેલી છે અને ત્રાસી લીટી પણ દોરેલી છે ત્યારબાદ આપણને શું કીધું છે ત્યારબાદ આપણને કીધું છે નોટબુકની કિનારીથી આપણે નોટબુકની કિનારીથી પણ લીટીઓ દોરવાની છે તો મારી પાસે ફૂલ સ્કેપ મોટી બુક છે છે આ ફૂલ સ્કેપ મોટી બુક છે અને એની કિનારી એટલે કે આ એની આ કિનારીથી આપણે ઊભી અને
સાવેગ ચાલો થઈ ગયો ચાલો કિનારીથી પણ ઊભી લીટી દોરાઈ ગઈ એટલે મે આ સુપાઈ દોરેલી છે ઊભી લીટી ચાલો ત્યારબાદ હું ત્રાસી લીટી દોરીશ ત્રાસી નહીં સોરી આડી લીટી દોરીશ ચાલો તો હવે આ મે કઈ લીટી દોરેલી છે આડી છે ને આડી લીટી દોરેલી છે અને ત્યારબાદ આવશે ત્રાસી હવે આ મે કઈ લીટી દોરેલી છે ત્રાસી ચાલો તો તમને સમજાઈ ગયું હશે કે આપણે કંપાસ બોક્સ છે નોટબુક છે એનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે આડી લીટી છે ઊભી લીટી છે એની રચના કરી શકીએ છીએ તો આપણો આજનો પ્રકરણ હતો કે લીટીઓ છે લીટીઓ હવે આમાં મે તમને ઘણી બધી પ્રકારની લીટીઓ છે એ દોરી શકાય છે એની સમજૂતી આપી છે હવે એવું નથી કે તમે કંપાસ બોક્સથી જ કે નોટબુકથી દોરી શકો છો ઘણી બધી એવી સપાટી છે કે જેનાથી તમે આકૃતિઓ દોરી શકો છો જેમ કે માપપટ્ટીનો ઉપયોગ કરીને સ્લેટનો ઉપયોગ કરીને તમે આડી ઊભી લીટી દોરી શકો છો તો અહીંયા આપણે આ પ્રકરણમાં જોશું કે આડી અને ઊભી લીટીનો ઉપયોગ કરી અને કઈ રીતે આપણે રચના કરી છે એની સમજૂતી તો આશા છે કે તમને આ પ્રકરણ છે સહેલાઈથી અને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે આભાર